वडोदरा बोडेली में नकली सरकारी कचेरी तपास नो धमधमाट। अबू बकर की ऑफिस और मकान में सर्च ऑपरेशन पूर्ण थयु। 6 कलाक की तपास बाद पुलिस ने महत्वना पुरावा मळ्या। अबू बकर की ऑफिस थी पुलिस दस्तावेज जप्त कर्या छे। पुलिस ने केटलाक सर्टिफिकेट सहित दस्तावेजों पण मळी आव्या। पंचनी हाजरी में कॉम्प्यूटर लैपटॉप प्रिंटर मशीन जप्त कर्या। बोडेली खाते नकली सरकारी कचेरी खोली ने त्यारबाद करोड़ों रुपयाना कौभाड़ना मामले ज तपासनो रेलो वडोदरा आव्यो छे। त्यारे खास करीने वात करवामां आवे तो जे मुख्य आरोपी छे अबू बकर तेमज संदीप राजपूत छे, तेने साथे राखीने जे बोडेली पोलीस छे तेना द्वारा अत्यारे वडोदरा खाते सर्च करवामां आव्युं। तेना दृश्यो तमे सीधा जोई रह्या छो के बन्ने जे भेजाबाजो छे तेमना द्वारा 14.15 करोड़नुं जे कौभाड़ छे ते आचरવામાં આવ્યું હતું। નકલી સરકારી કચેરી ખોલવામાં આવી હતી અને ત્યારબાદ જે વિવિધ ટેન્ડરો છે તે મંજૂર કરાવીને આખું જે કોબાન છે તે આચરવામાં આવ્યું હતું। ત્યારે સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે આ જે સુભાનપુરા વિસ્તાર છે ત્યાં જે મુદ્રા કોમ્પ્લેક્સ આવેલો છે ત્યાં જે બોડેલી પોલીસ છે તેમના દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। લગભગ 6 કલાકથી વધુના સમય દરમિયાન આખી જે સર્ચની પ્રક્રિયા જે છે તે ચાલી હતી। ઉલ્લેખનીય બાબત છે કે બંને કોબાંડીઓ દ્વારા જ્યારે જે સરકારી કચેરી ખોલીને કરોડોનું કોબાન આચરવામાં આવ્યું છે ત્યારે પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ આખરે જે તપાસ છે તેનો દોર લંબાવ્યો હતો અને વડોદરા સુધી જે સર્ચની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે લગભગ 5 થી 6 કલાકના સર્ચ ઓપરેશન બાદ અત્યારે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે અબુ બકર તેમજ જે સંદીપ રાજપૂત છે બંનેને સાથે રાખીને જ્યારે વડોદરા ખાતે સર્ચ કરવામાં આવ્યું હતું ત્યારે અત્યારે તપાસ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે અને અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા આ જે કચેરી છે તે કચેરી ખાતે એટલે કે અબુ બકર દ્વારા પોતાની પ્રાઇવેટ એક ઓફિસ ખોલવામાં આવી હતી। એ ઓફિસમાંથી લેપટોપ પ્રિન્ટર કોમ્પ્યુટર ઝેરોક્સ મશીન સહિતના જે દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે। દ્રશ્યો સીધા બતાવવાનો પ્રયત્ન કરીશું કે પોલીસ દ્વારા કયા પ્રકારના જે દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે આજે અબુ બકર છે તેમજ જે સંદીપ રાજપૂત છે તે બંને ભેગા મળીને સરકારી બોગસ કચેરી ચલાવતા હતા। ત્યારબાદ અહીંયા વડોદરા ખાતે પણ એક પોતાની પ્રાઇવેટ ઓફિસ ખોલેલી હતી અને ત્યાંથી જ આ તમામ જે મુદ્દામાલ છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે। બીજી વાત કરવામાં આવે તો જે આ કૌભાંડીઓ છે તેમના દ્વારા જે લેપટોપ કોમ્પ્યુટર સહિતના જે દસ્તાવેજો છે તેનો પણ સમગ્ર કૌભાંડમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે એ તમામ પ્રકારનું જે મટીરિયલ છે હાલ પોલીસે કબજે લીધું છે। બીજી સાથે સાથે વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા કેટલાક મહત્ત્વના દસ્તાવેજો છે સર્ટિફિકેટ સહિતની જે સાધન સામગ્રી છે તે પણ જપ્ત કરવામાં આવી છે। એટલે અત્યારે આ જે બંને આરોપીઓ છે તેઓ 12 દિવસના રિમાન્ડ પર છે એટલે રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા જ્યાં જ્યાં છેડા અડતાળ છે એ તમામ જગ્યા પર આ રીતે સર્ચ કરવાની આખી આખી જે કામગીરી છે તે કરવામાં આવનાર છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે અબુ બકર અને સંદીપ રાજપૂત બંનેને લઈને અત્યારે બોડેલી પોલીસ જે છે વડોદરા જે સુભાનપુરા વિસ્તારમાં મુદ્રા કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં સર્ચ પૂર્ણ કર્યા બાદ લઈને જઈ રહી છે। પોલીસ દ્વારા અત્યારે મોટી માત્રામાં જે મુદ્દામાલ છે તે કબજે લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે પોલીસને હજી શંકા છે કે સમગ્ર જે કૌભાંડ છે તેમાં મોટા માથાઓની પણ સંડોવણી હોઈ શકે છે એટલે તમામ પ્રકારના જે પાસાઓ છે તેને ધ્યાનમાં રાખીને જ પોલીસ દ્વારા આખી આખી સર્ચની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। અત્યારે બંને આરોપીઓ જ્યારે રિમાન્ડ પર છે ત્યારે તેઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવશે। પોલીસ દ્વારા લાગતા વળગતા લોકો એટલે કે આ બંને કૌભાંડીઓના સંપર્કમાં રહેલા જે તમામ લોકો છે તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। બંને કૌભાંડીઓની જે કોલ ડિટેલ્સ છે તે પણ પોલીસ દ્વારા કળવામાં આવી છે। વડોદરા ખાતે આજે જે બોડેલી પોલીસ છે તે બંને આરોપીઓને લઈને પહોંચી હતી અને ત્યારબાદ જે બંને કૌભાંડીઓ છે તેમની ઓફિસ તેમજ જે મકાન છે ત્યાં સર્ચની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા અત્યારે જ્યારે મહત્ત્વના દસ્તાવેજો કોમ્પ્યુટર કબજે લેવામાં આવ્યા છે ત્યારે આ તમામ જે પુરાવા છે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને આગામી સમયમાં આ જે કૌભાંડ છે હજી મોટું આગળ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે હાર્દિક દીક્ષિત, ઝી મીડિયા, વડોદરા।